नमस्कार दर्शकों, मोरबी न्यूज साथे હું હતી પંડિત જો આજના મહત્વના સમાચાર પર એક નજર. સાસરિયાએ પરિણીતાને કરિયાવર બાબતે માર મારી, સગર્ભા હોવા છતાં દવાખાને ન લઈ ગયા. મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક પૂર્વ પતિએ પરિણીતાના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી. વાંકાના લાકડધર ગામની સીમામાં મકાનમાંથી વિદેશી દારૂની 80 બોટલો સાથે બે શખ્સ ઝબ્બે. મોરબીના 50 રોડ પર પોલીસે દારૂની હેરાફેરી કરતો ઈસમ ફરાર. માળિયા હાઈવે પર ચાલુ ટ્રકે ડ્રાઈવરને છાતીમાં દુખાવો થતાં મોત થયું. મોરબીમાં છરી સાથે બે ઈસમો ઝડપાયા. મોરબી રાજકોટ હાઈવે પર અજાણ્યા પુરુષની મૃતદેહ મળી આવ્યો. મોરબીમાં કાનજીભાઈએ કરામત કરી ઝૂલતા પુલની પ્રતિકૃતિ બનાવી. જોઈએ વિગતવાર સમાચાર. સાસરિયાએ પરિણીતાને કરિયાવર બાબતે માર મારી, સગર્ભા હોવા છતાં દવાખાને ન લઈ ગયા. હાલ વાંકાનેરમાં રહેતી પરિણીતાના લગ્ન જામનગરના મુંગણી ગામે થયા હોય અને ત્યાં પતિ તેમજ સાસરિયા હોય તેને માનસિક અને શારીરિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હોય અને પ્રસૂતિ હોવા છતાં પણ દવાખાને ન લઈ જઈ હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મોરબી મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે મામલે રીમાબાએ પતિ કરણસિંહ જાડેજા, સસરા મનુભા જાડેજા, સાસુ જનકબા, દિયર અર્જુનસિંહ તથા સોમનાથ ખાતે રહેતા નણંદોઈ જયેન્દ્રસિંહ રાઠોડ, નણંદ મિત્તલબા રાઠોડ, નણંદોઈ પ્રકાશસિંહ રાઠોડ, નણંદોઈ શીતલબા રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક પૂર્વ પતિએ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી. મોરબીમાં પૂર્વ પતિના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં તે છૂટાછેડા લીધા બાદ પણ તેની પત્ની જ્યાં બીજા લગ્ન કર્યા ત્યાં જઈને તેના પતિને મારી પત્નીને લઈ ગયો અને તેને મારી નાખવો છે કહી ધમકી આપી પરેશાન કરતો હોવાથી કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે તેના વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી છે. મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા કુલદીપ રાઠોડ આરોપી મહેશ પરમાર વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર લાકડધર ગામની સીમામાંથી મકાનમાંથી વિદેશી દારૂની 80 બોટલ સાથે બે શખ્સ ઝબ્બે. વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ચોક્કસ બાતમીને આધારે લાકડધર ગામની સીમામાં આવેલ આરોપી જગદીશભાઈ ગંગડિયાના મકાને રેડ ચલાવી હતી. જે આરોપી જગદીશ અને પ્રવીણ પરમાર દારૂની 80 બોટલો સાથે મળી આવ્યા હતા, જેથી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના 50 રોડ પર પોલીસે દારૂની હેરાફેરી કરતો ઈસમ ફરાર. મોરબી 50 રોડ મામાદેવના મંદિર પાસે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડ પાડ્યા હતા. જ્યાં આરોપી દિવ્યેશ ઉર્ફે મુનો પટેલ તથા મોટરસાયકલમાં દારૂની બોટલ સાથે હેરાફેરી કરતો હતો, પરંતુ પોલીસે નિહાળીને આરોપી દિવ્યેશને તમામ મુદ્દામાલ મૂકી નાસી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે દારૂ અને બાઇક સહિત રૂપિયા 20,375નો મુદ્દેમાલ કબજો કરી ગુનો નોંધી ફરાર દિવ્યેશને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. માળિયા હાઈવે પર ચાલુ ટ્રકે ડ્રાઈવરને છાતીમાં દુખાવો થતાં મોત થયું. મૂળ રાજસ્થાનના વતની 60 વર્ષીય પ્રભુ દયાલ ચૌધરી પોતાના ટ્રકને લઈ મોરબીથી માળિયા તરફ જતા હતા. એ વખતે પીપળિયા પાસે સરદાર પટેલ પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો, જેથી તેમને પ્રથમ માળિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં છરી સાથે બે શખ્સો ઝડપાયા. પ્રથમ કિસ્સામાં આરોપી તુફેલ કૈડા માધાપર શાક માર્કેટ પાસે છરી રાખી મળી આવ્યો હતો, જ્યારે અન્ય કિસ્સામાં આરોપી ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઈ મેયર વિસીપરાના બિલાલી મસ્જિદ પાસેથી છરી મળી આવ્યો હતો. જે મામલે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી રાજકોટ હાઈવે પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો. મોરબી રાજકોટ હાઈવે પર ખજુરાહો હોટલ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો છે, જેને પગલે 108ની ટીમ એમ્બ્યુલન્સ મારફત ટંકારાની સરકારી હોસ્પિટલનો મૃતદેહને ખસેડ્યો હતો. મરણ જનાની અંગે કોઈ માહિતી પ્રાપ્ત થયા નથી તો તેમણે ટંકારા પોલીસ મથકમાં તપાસ અધિકારી એમ કે બાલોચને સંપર્ક કરવા વિનંતી કરી છે.
મોરબીના કાનજીભાઈએ કરામત કરી ઝૂલતા પુલની પ્રતિકૃતિ બનાવી. મોરબીમાં 30 ઓક્ટોબરની સાંજે હળવું અંધારું પથરાઈ રહ્યું હતું ત્યારે માત્ર 10 સેકન્ડની અંદર દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધારામાં ડૂબી ગયા. સૂર્યનારાયણના અથામણી દિશામાં ડૂબી રહ્યા હતા ત્યારે અનેક જિંદગીઓ આથમી ગઈ. થોડીક ક્ષણો પહેલાં જ જ્યાં આનંદ ઉગમનો કિલ્લો ગુંજતો હતો તો એ મચ્છુન મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મરણચીસોથી ગાજી ઉઠ્યો હતો. કાળના લીલા કેવી છે, હજુ થોડીક ક્ષણો પહેલાં ધબકતા શ્વાસ ઘડી બે ઘડી શ્વાસ બની ગયા. જેમણે સ્વજનો ગુમાવ્યા એ પરિવારને વેદનાનું વર્ણન શક્ય નથી. તેમના જીવનોનો ખાલી ખાલી કદી પૂરી ના શકાય, પરંતુ દિવ્યગતોને આત્માને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે મોરબીના આ દાદાએ કમાલ કરી છે. પોતાના વયને નહીં પરંતુ ઈરાદાને બળથી 37 ફૂટ લાંબી ઝૂલતા પુલની અદ્ભુત પ્રતિકૃતિ તૈયાર કરી છે. ઝૂલતા પુલ વિચાર બનાવવાનો એ આવ્યો કે જે હતો આપણે રાજાના રાજાએ આપણને પ્રેઝન્ટ આપ્યો હતો, મોરબીને જે મોરબીનું નાક કહેવાય એવી રીતે આપ્યો હતો, પણ એ કુદરતી જરાશય થઈ ગયો અને હવે પછી એ બને પણ એ ઉપરવાળાના હાથમાં છે અને જે બનશે એનો લાંબો ટાઈમ લાગશે. પણ હવે પછીની જે આ પ્રજા છે, નાના છે, મોટા છે, અમુક હાલ્યા છે, અમુક નથી હાલ્યા, એ બધાને શોખ હોય તો આ નાના પુલમાં એ હાલી શકે. એના હિસાબે મેં મારી મગજને સૂઝબૂઝથી મેં આ બનાવ્યો છે. આ બનાવવામાં મને 20 દિવસ થયા અને 20 દિવસે પણ આખો લાંબો ટાઈમ લાગતો અને મારી રીતે મારે બધા સાધન છે નાના મોટા એટલે એ અને લોખંડ હું જે માપતાલ દઉં એ પણ મારા દીકરા લઈ આવી દેતા હતા. બાકી જો જારી લઈ આવ્યા, લોખંડ લઈ આવ્યા, વ્હીલ ને એ બધું કમ્પ્લીટ કર્યું, ચેચી શું કરી, પછી આ લાકડા ગોઠવા. લાકડામાં એવું છે ને કે મોટા પાટિયા ગોઠવું ને તો થોડાક જ આવે અને ચાલ ન કરી શકે, એટલે નાના પાટિયા ગોઠવી અને ચાલ કરી એટલે જે માણસ હાલે ને એના જ પાટિયા લગલગ થતા હોય. એટલે એના હિસાબે આવું કોઈએ મને સહકાર આપ્યો, મારા કુટુંબે, મારા ઘરનાએ. પણ મૂળ શું, એક સક્સેસ થઈ ગયો ને એટલે હું ફોર્મમાં આવી ગયો. આજના સમાચારના સ્પોન્સર હતા મારુતિ લોન કન્સલ્ટ. આજના સમાચાર અહીં પૂરા થાય છે. આવતીકાલે નવા સમાચારો સાથે મળીશું. આભાર.